કેમ છો વિદ્યાર્થીઓ? તમને બધાને ખબર જ હશે કે આજે કયો દિવસ છે. આજે વસંત પંચમી. વસંત પંચમી એટલે માતા સરસ્વતી દેવીની પૂજા કરવાનો દિવસ. આજે આપણા પુસ્તકોનું પૂજન કરવાનું છે. તમારે બધા વિદ્યાર્થીઓએ તમારા ઘરે જે પુસ્તકો તમે ભણો છો એનું ચાલના વડે પૂજા કરજો. માતા સરસ્વતીને પ્રાર્થના કરવાની છે, તમે સારી રીતે વિદ્યા પ્રાપ્ત કરો, તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો અને તમે સારા હોદ્દા ઉપર નોકરી મેળવો અને એક સારા નાગરિક બનો. પૂજન કર્યા પછી આપણે સ્કૂલમાં જે રીતે સરસ્વતીનો શ્લોક બોલતા હોય છે તે રીતે તમારે પણ ઘરે ઓમ એમ સરસ્વતી નમઃ એમ 5 વખત બોલવાનું છે. મિત્રો, ખબર પડી ગઈ ને કે આજે આપણે સરસ્વતીની પૂજા કરવાનો દિવસ છે. હવે આપણે 5-8 ભરતવર્ષની ભવ્યતા વિશે જોઈશું. પાષણકાળથી એટલે કે શરૂઆતમાં આપણે આદિમાનવથી આપણા ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જાણી. શરૂઆતમાં આપણે આગળના પાઠોમાં આદિમાનવને જોયો, પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા ભારતની જોઈ, મૌર્ય યુગ અને ગુપ્ત યુગ વિશે પણ જાણ્યું. આજે આપણે ભારતની ભવ્યતા એમાં શું શું જોવાલાયક છે તેના વિશે આપણે જાણીશું. પાષણકાળ એટલે કે લગભગ 8મી સદીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. વિભિન્ન કાળની સંસ્કૃતિ એના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિઓ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. આપણો દેશ વિવિધતામાં એકતાનો કહેવાય છે. જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું. આપણા દેશમાં કઈ કઈ કલાઓ વિકસી છે, કયા સ્થાપત્યો થયા છે અને અહીંના લોકોનું સમાજ જીવન કેવું છે તેની માહિતી આપણે જાણીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે છે. સૌથી પહેલા જોઈશું પ્રાચીન ભારતની ખેતી. આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાતી વસ્તુઓ આપણને ખેત પેદાશમાંથી મળે છે. સવારે ઉઠીએ એટલે પહેલાં દૂધ જોઈએ તેવી આપણે વસ્તુઓ આપણને દૂધ આપે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. આપણો દેશ ખેતી પ્રધાન દેશ કહેવાય છે. સૌથી પહેલાં આદિમાનવે પણ ખેતીની શરૂઆત કરી હતી. તે સમયમાં ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પહેલાં પણ બધા જુદા જુદા ખેતીના ઓજારો અને સિંચાઈની સગવડ પણ હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. અત્યારે પણ આ બધા અનાજની ખેતી થતી જ હોય છે. ઓજારો એટલે કઠિયારો ખેતી કરવા માટેના કયા સાધનો વપરાય છે તે. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળનો અવશેષ મળ્યા નથી. તે વખતે હડપ્પા સંસ્કૃતિમાં હળ તરીકેનું કોઈ અવશેષ આપણને ખેતીના સાધનોમાં મળ્યું ન હતું, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું હતું. પણ એક હળ આકારનું રમકડું જોવા મળ્યું હતું. તેની જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. આજે 2500 વર્ષ પહેલાં પણ લોખંડના સાધનોમાંથી ખેતીના સાધનો બનતા હતા. તેમાં જંગલોને સાફ કરવા માટે કુવાડીઓ, હળના ફણા તેનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતણ કુવાડાથી તેઓ પરિચિત હતા. હવે સિંચાઈ જોઈશું. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જો પ્રજા સુખી ના હોય અને સમૃદ્ધ ના હોય તો એ લોકો રાજ્યમાં કરવેરો કઈ રીતે ભરી શકે? એટલે ગામડા બધા સમૃદ્ધ હતા. એ જ રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને જરૂરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા. એવી રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કુવા, તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા. અત્યારે પણ આપણે સિંચાઈ માટે મોટી મોટી નદીઓ ઉપર નહેરોમાંથી બંધ બાંધી અને બધાને ખેતરોમાં પાણી પૂરું પાડવામાં આવે છે. એ પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન, ગામડાનું જીવન કેવું હતું તે જોઈશું. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. અત્યારે ગામનો વડો આપણે સરપંચને કહીએ છીએ ને. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ ઉપર પેઢીઓ સુધી રહેતા. પહેલાના વખતમાં એક પેઢીમાંથી જે ગ્રામ ભોજક બન્યા હોય કે જે ગામનો વડો હોય એના જ કુટુંબના વારસાઓ બધા જે વારસદારો હોય એના પદ ઉપર પેઢી સુધી બેસતા. આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક બનતો.
જે જમીનની વધારે માલિક હોય એને ગ્રામ ભોજન બનાવવામાં આવતો. આ જમીન માલિક ભરૂતું માણસો રાખી ખેતી કરાવતો, એ ભાડેથી માણસો રાખી અને ખેતી કરાવતો. રાજા પણ ગામડાઓનો કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેને સોંપતા. રાજા પણ ગામડાના જે બધા કરવેરા ઉઘરાવવાનું કામ જમીન માલિક હોય એને જમીનદાર કહેવાય, એને ઉઘરાવવાનું કામ સોંપતા હતા. એ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. એ કાયદો અને વ્યવસ્થા પણ ગામમાં સંભાળતા હતા. દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા, મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો, એટલે કે દાસ, જેની પાસે જમીન નથી એ જ્યાં આગળ જમીનદારોની જમીન હોય ત્યાં એ લોકો મજૂર તરીકે કામ કરતા. હવે નગર જીવન જોઈએ. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજન પદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કુવા તરીકે ઓળખાતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફરફરાટી, માછ માછીનો ઉપયોગ કરતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા. શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાંસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્રો પર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. સ્ત્રીઓ અને પુરુષોના વસ્ત્ર વચ્ચે મોટે ભાગે સરખા દેખાતા દુપટ્ટા જેવું એ લોકો વસ્ત્ર ધારણ કરતા ને લપેટતા. આપણે ઘણા બધા પ્રાચીન સમયના પિક્ચરો કે સિરિયલોમાં તમે જોજો, રાજા મહારાજાના પિક્ચરોમાં એ લોકો દુપટ્ટા જેવું અને એવા પહેરવેશ પહેરતા કે શરીરનો ઉપરનો અંગ ઢંકાય અને નીચે ધોતિયા જેવું એ લોકો પહેરતા હતા. પ્રાચીન ભારતમાં કલા, ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે, લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આ બાબતોને આપણે વધારે વિગતથી આગળ જોઈશું. ચલો, થેન્ક યુ.